ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪುರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾತ್ಮನಾಂಬುಜ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ, ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ, ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. બધાય ભક્તોને થી જય સ્વામિનારાયણ. આજે આપણી યુવા સભા સાત, એની અંદર હરિચરિતનું સાગરની બે કડી છે અને કલ્યાણ કનિકાની પૂજ્યપાદ ગુરુજીની પાંચ વાતો છે. તો અત્યારે આપણે સૌ પ્રથમ કડી ગાન કરીશું અને થોડું સમજીશું. संत देवत हरि हाथ में हाथा, संत देवत हरि हाथ में हाथा, संत देवत हरि हाथ में हाथा, संत देवत हरि हाथ में हाथा. दिन हो चरण में नामे माथा, दिन हो चरण में नामे माथा. हजू आप दाई नो आवाज नहीं आओ, तो माइक बंद कर दो. संत देवत हरि हाथ में हाथा, दिन हो चरण में नामे माथा, था दिन हो चरण में नामे माथा. संत कहे सोई तैसे करना, करना संत कहे सोई तैसे करना, पाप बुद्धि को संग पर हरना, हरना पाप बुद्धि को संग पर हरना, અહીંયા આગળ સ્વામીએ લખ્યું સંત દેવત હરિ હાથ અમે હાથા, સંત દેવત હરિ હાથ મે હાથા, દિન હો ચરણ મે નામે માથા. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે કંઈક જોઈતું હોય ને, તો આ જગતનો ક્રમ એવો છે કે એની પાસે કેવું થવું પડે, દિન થવું પડે. કોઈ પણ પાસેથી આ જગતની અંદર એક જગ્યા એવી નથી કે જે જગ્યાએ આપણે દીન ના થઈએ અને આપણને કંઈ મળે. કોઈ પણ જગ્યાએથી આપણે જોઈતું હોય ને, આપણે ગરીબ જ થઈ જવું પડે. ગરીબ થઈએ તો જ મળે. ગમે એવું માથું ઊંચું કરીને બેઠો હોય પણ એનો સ્વાર્થ જો એને જાગે ને, તો તરત દીન થઈ જાય. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું.
ઇન્ડિયાનું દૃષ્ટાંત દઉં છું કે કોઈ મુંબઈ જોબ લેવા માટે જાય છે અને મુંબઈ જોબ લેવા જાય છે, ટ્રેનમાં બેઠા છે જોબ લેવાવાળા સાહેબ પોતે, અને એને પોતાની આખી સીટ બુક કરાવી છે, આડો પડીને હૂતો છે, કોઈ સૂટેડ બુટેડ વ્યક્તિ વડોદરાથી ચડ્યો એ ટ્રેનમાં, એ ડબ્બામાં ચડ્યો, એની પાસે જગ્યા નથી મળી, અને એને ઓલો હૂતેલો છે એને કીધું ભાઈ થોડાક પગ ટૂંકા કરો ને તો મારી બેસવાની જગ્યા થઈ જાય. તો પેલો પાવરમાં હોય, ના ના મારે હોવું છે, થાક્યો છું, આ છે તે છે. ઓલો કે થોડીક કરો ને થોડીક, હું ધાર ઉપર બેસી જઈશ, થોડાક પગ ટૂંકા કરો, તમે ઉતારો, મારે હોવું નથી. પણ તોય પગ ટૂંકા એના ના થાય, ઉપરથી લાંબો થાય, ના ટૂંકો, ટૂંકો હોય તો લાંબો થાય, માથું આગળથી ગોઠવીને જાય. આપણી સંસ્કૃતિ તો એવી જ છે ને, સંસ્કૃતિ એવી નથી, કરી નાખી છે. વાપી આવ્યું, પછી મુંબઈ આવવાની તૈયારી થઈ, ત્યાં એને એવી ખબર પડી કે કાલે પેલા કોઈ જોડે ફોનમાં વાત કરે, કાલે મારે ઇન્ટરવ્યૂ લેવાનું છે ને આ કંપનીમાં, ત્યાં હું આવ્યો છું અને મારે આ હોટલમાં રોકાવાનું છે, ટ્રેનમાં થાકી ગયો આજે ઊભા ઊભા, અને આ કંપનીમાં હું ઇન્ટરવ્યૂ લેવા માટે જવાનો છું એટલે મારે મુંબઈ આવવાનું થયું છે, હું બે દિવસ પછી મળીશ. એ વાત ઓલાએ હુતા હુતા સાંભળી, હવે શું થશે? તરત જ ઊભો બેઠો થઈ જશે, સાહેબ બેહો 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 અહીં, દિન હો ચરણ મે નામે માથા. જીવને દિનપણું તો એટલું બધું આવડે છે કે ના પૂછો વાત, એટલું દિનપણું આવડે છે. પણ જ્યાં રાખવાનું છે એ જગ્યાએ જીવ દિનપણું રાખી શકતો નથી, એટલા માટે શાસ્ત્રો લખે છે. શા માટે આવી કડીઓ લખવી પડી? સંત દેવધરી હાથ મે આથા દિન હો ચરણ, ક્યાંય લખવું પડ્યું કે પત્નીના ચરણની અંદર દિન થજો લખ્યું? કોઈ જગ્યાએ લખવું પડ્યું કો? કોઈ દિન થજો ક્યાંય લખવું નથી પડતું, કારણ કે ત્યાં બધા એકાબીજાને આધીન થઈ જાય છે. ત્યાં એકાબીજાનું કોઈને કોઈ કોઈ જગ્યાએ એમ ના લખવું પડ્યું તમે જગતમાં દિન થજો, ત્યાં સ્વાર્થના કારણે વ્યક્તિ દિન થાય છે. પણ એક જ જગ્યાએ દિન થતા જીવ અટકે છે, એક ભગવાન પાસે અને એક ભગવાનના સંત પાસે. આપણે બધા દિન થઈને રહીએ છે, એ આપણી મોટી કૃપા આપણા ઉપર છે કે આપણે દિન થઈને રહ્યા છીએ ત્યાં સુધી આપણું કલ્યાણ ભગવાનના માર્ગે પાકું છે. જેને જેને પણ દિનપણામાં જ્યારે જ્યારે ખામી આવી છે ત્યારે ભગવાન અને ભગવાનના સંત એનું કલ્યાણ કરવાને ઈચ્છે તો પણ કરી નથી શક્યા. વચનામૃત કહે છે, મહારાજ કહે છે, મોરે તો અમને કામી દીઠો નહોતો ગમતો. જે કામી હોય ને મહારાજ કે અમને દીઠો ના ગમે, પણ મહારાજ કે અમારો મોરે કામી ઉપર કુરાજીપો થતો, પણ મહારાજ અંત્યના વચનામૃતમાં કે હવે તો અમારે માની ઉપર કુરાજીપો થાય છે. કારણ કે માની તો સત્સંગમાં ટકશે જ નહીં, અને દિન કોણ ના થઈ શકે માની. અહીં કીધું, સંત દેવત હરિ હાથ મે હાથા, બોલો, આપણો હાથ ભગવાનના હાથમાં ભગવાનના સંત જ આપે, ભગવાનના મોટા પુરુષ જ આપે. આ અમને બધાને ભગવાન આરે વરાવી દીધા, અમારો હાથ ભગવાનના હાથમાં મોટા પુરુષોએ આપ્યો. ગુરુજી જેવા મોટા પુરુષે આપ્યો ત્યારે ભગવાનને વર્યા ને. મહારાજે જે અંત્યના 14મા વચનમાં કીધું કે મોટા પુરુષો જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે, અનેકને અનેકને કરી મૂકે, ના થાય એવો એ થઈ જાય, નથી થાય એવો અને તોય થઈ જાય, ભગવાનને વરી જાય. સંત આપણો હાથ ઝાલે છે, એને હાથ એટલા માટે જ ઝાલ્યો છે કે આપણો હાથ ભગવાનના હાથમાં દેવો છે. પરંતુ દિન હો ચરણ મે નામે માથા, દિન થઈને ભગવાનના સંતના ચરણની અંદર માથું મૂકવું એ બહુ મોટી વાત છે. સંત કહે સોઈ તેસે કરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના. સંત કે અને ત્યારે કરવામાં આડું કોણ આવે? જ્યારે જ્યારે પણ આડું આવ્યું છે આપણા જીવનમાં આમ પ્રકાશ કરો કે જ્યારે સંતે કોઈ આજ્ઞા કરી હોય, આપણે 50 આજ્ઞાઓ પાડી અને 5 આજ્ઞાઓ આપણાથી નથી પડી, પણ એમાં આડું આવ્યું કોણ? બુદ્ધિ.
જે બુદ્ધિ ભગવાનના સંત છે, ભગવાનના મોટા પુરુષ છે એની આજ્ઞા પાડવામાં જ્યાં વિરોધી બને એ બુદ્ધિને પાપ બુદ્ધિ કહેવાય. એ જે બુદ્ધિ આપણને ભગવાનના મોટા પુરુષ અને સંતોની આજ્ઞા પાડવામાં સહાયરૂપ થાય એ પુણ્યવાળી બુદ્ધિ કહેવાય. પણ પાપ બુદ્ધિનો સંગ પરહરવો પડે, એને છોડવું પડે, એની પર એટલો વિશ્વાસ ના મુકાય જેટલો સંત ઉપર. હું વારે વારે કહું છું કે જેટલો વિશ્વાસ ભગવાન અને મોટા પુરુષો પર આપણે મૂકીએ એના કરતાં થોડોક ઓછો વિશ્વાસ આપણી બુદ્ધિ પર મૂકવાનો, બુદ્ધિ ઉપર વિશ્વાસ બહુ નહીં મૂકવાનો. આ બુદ્ધિ છે ને ભેજું, એ તો જેટલું ભગવાનના માર્ગે ચાલે અને મોટાને ઓળખવામાં આવે ને એટલું જ કામનું, નહીં તો જો તર્ક વિતર્કમાં ચડી જાય ને તો આ બુદ્ધિ એની પાસે કોઈ એવી તાકાત નથી એ ભગવાનને પામી શકે. પણ અને જેને 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 જે પામ્યા છે ને, તમે જો દાદા ખાચર ને મહારાજે કહ્યું કે આ કોળું તું આ ભમલીમાં નાખી દે. હાલો બુદ્ધિથી વિચારો, જાય ના જાય? નાખવાની મહેનત કરાય? નાખવાની મહેનત કરાય ખરી? વિશ્વાસ હોય પણ જવું તો જોઈએ ને. નાખવાની મહેનત કરો તો એ તો ઉપર જ ફરવાનું છે, અંદર તો જવાનું જ નથી. તમે અડધો કલાક મચશો કે એક કલાક મચશો, અંદર તો જવાનું જ નથી, તો મહેનત કરાય? ભગવાનને મોટા સાધુએ કીધું કે આ નાખો, એ અંદર જવાનું નથી પણ નાખવું ને, નાખવા માટેનો પ્રયત્ન કરવો ને, એ બહુ જરૂરી છે. એને કીધું કે નાખો એટલે દાદા ખાચરે શું કીધું જો, આપણે કેવી તરત ના પાડી દીધી કે ના નખાય, પણ દાદા ખાચરે શું કીધું? બધાએ કીધું, સુરા બાપુ ને બધા એટલે દાદા આ શું તું મહેનત કરે છે, ગાંડો છે આવું, મહારાજ તો કે કઈ મંડી પડે? તે આપણે એમ જ કહે ને, સ્વામી તો કે પણ કઈ મંડી પડાય? બુદ્ધિ તો એવું જ કે. પણ દાદા ખાચરે શું કીધું? દાદા ખાચર કે મહારાજે કીધું ને એટલે અંદર જાય, પણ મને નાખતા આવડતું નથી. આ બુદ્ધિનો સંગ છોડ્યો. બુદ્ધિનો સંગ જો રાખે ને ક્યાંય પાસ ના થવાય. મધ્યનું 62મું વચનામૃત, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું. બુદ્ધિ કેવી છે એ હું તમને કહું, કેવી રીતે છોડવી પડે, કેવા મોટાએ બુદ્ધિને છોડી, આપણે કોણ? મહારાજે મધ્યના 62માં એમ કીધું કે આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસપણું, ત્રણમાંથી એક અંક પાકું કરવું, અને એવા દાસ ભાવે કરીને ભગવાનનું ભજન કરતા હોય એવા તો અત્યારે બે છે, એવી દાસત્વ ભક્તિની ઉત્તમ દશા એવા તો આજ ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે. દાસત્વ ભક્તિવાળા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બે. મહારાજ એવું કીધું આ ત્રણ અંગમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું, તો મુક્તાનંદ સ્વામીનું કયું અંગ થયું? દાસત્વનું, પાક્કા જ છે ને. એ જ વચનામૃતના અંતમાં મહારાજ એમ કહે છે કે આ વાર્તા તો બહુધા અમે મુક્તાનંદ સ્વામી સારું કરી છે કે મુક્તાનંદ સ્વામી ઉપર અમને ઘણું હેત છે, તે એમને શરીરે મંદવાળ છે, તે રખે કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં એમ જાણીને આ વાર્તા કરી છે. હવે જેનું દાસત્વનું અંગ પાકું એવો અહીં સિક્કો મારે છે, એ જ વચનાઓના અંતમાં કહે છે મુક્તાનંદ સ્વામી તમારા કસર ના રહી જાય એટલે આ વાત કરી છે. તો મુક્તાનંદ સ્વામી શું કહે છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, મેં પણ જાણ્યું છે મારા સારું જ વાર્તા કરી છે, મારા સારું જ વાર્તા કરી છે. આ બુદ્ધિનો ડોળ ટળી ગયો. અડધી રાતે 2 વાગે જરૂર છે, 2 વાગે દોડીને આવી જતા હો, એટલી બધી નિષ્ઠાન, એટલું બધું સમર્પણ ને એટલી બધી ભક્તિ. હવે નિષ્ઠાની વાત ચાલતી હોય, સમર્પણની વાત ચાલતી હોય, અને આપણે આપણે રાત ને દિવસ આપણે એવું કર્યું છે, પાછું એવું નથી કે આપણે કલ્પના કરીએ છીએ, આપણે કરીએ છીએ, કરતા આવ્યા છીએ, અને આપણી ઉપર એવો પ્રહાર કરવામાં આવે કે આ વાત આજે જે નિષ્ઠાની કરી છે ને એ તો ભગત તમે ડગી ના જાઓ ને એટલે કરેલી છે, અને ત્યારે એવડી મોટી સભામાં એમ કહેવું કે હા હું તમને વાત કરવા બેઠો છું, વાત સમજાવવા બેઠો છું, પણ આ જ કડી લઈને અહીં ગુરુજી કથા કરતા હોય અને હું અહીં બેઠો સાંભળતો હોઉં અને આ કડી અત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, એ કડી ગુરુજી કથા કરે છે અને 500 માણસની સભા બેઠી છે અને આખી કથા પૂરી થાય પછી કે આ કથા મેં ખાસ એટલે કરી કે નિષ્કામને ક્યાંય પ્રોબ્લેમ ના થઈ જાય, મને એમાં થોડોક શંકા લાગે છે.
અને ત્યારે સભામાં એમ થવું, મારા સારું જ વાર્તા કરવી એ કેટલી કઠણ વાત હોય, એ બુદ્ધિને બાજુ પર મૂકો તો જ થાય, નહીં તો આપણને થાય કે આપણે જ આટલા તોપગોળા ફોડ નાખીએ છીએ તો હું પછી. આ તોપગોળાનો વિષય નથી, બુદ્ધિ ઉપર તોપગોળો ગોઠવવો સૌથી અગત્યનો છે, બુદ્ધિ પર. અને બુદ્ધિ જ, કારણ કે જ્યારે જ્યારે ભગવાન અને સંતમાં આડી આવી છે ને ત્યારે કોણ આવી છે? બુદ્ધિ. બુદ્ધિ બે વસ્તુ કરાવે છે, નિશ્ચય અને અનિશ્ચય. શંકા કુશંકા કોણ કરાવે? બુદ્ધિ જ કરાવે. શંકા કુશંકા બુદ્ધિ જ કરાવે અને નિશ્ચય પણ બુદ્ધિ જ કરાવે. શંકા કુશંકા કરવી હોય તો શંકા કુશંકા પણ થઈ શકે. મહારાજના હાથમાં પિચકારી હોય તો પિચકારી મહારાજના હાથમાંથી પડી જાય અને નીચે આવી જાય, નીચે આવી ગઈ પિચકારી પડીને, તો કોઈકને એમ થાય ઓહો મહારાજે જો પિચકારી રંગે રમવા માટે આપણા માટે નાખી તો બીજો. હવે સંતોએ ગોઠવ્યું ન, અરકું તેટું જ પડે ને. કયું સાચું મન કહો તો? સાચું ગયું, હરખું ગોઠવ્યું ના હોય તો એઠી જ આવે ને. હવે એમાં ક્યાં ભગવાને લીધીને પાડીને હું કરવા આ બધા નખરા કરતા હશે? થઈ શકે છે, બે વાત થઈ શકે છે. બેયનું ફળ વિચારો, બેયનું સુખ વિચારો, બેયનું ફળ વિચારો, બેયનું સુખ વિચારો. ઓહો આ કેવા ભગત છે, બહુ સારા, કેટલી સેવા કરે છે, કેટલું ભજન કરે છે. રહેવા દો ને, હવે પહેલી ડીશ લઈને બેસી ગયા હતા, શું તમે ખોટે ખોટું યાર આવો મહિમા ગાયા કરો છો? બુદ્ધિ તો બે છે, બેયનું સુખ વિચારો. કઈ વસ્તુમાં સુખ આવશે, કઈ વસ્તુથી આપણને હૃદયમાં ભગવાન આવશે, બે વિચાર, બે વિચાર સત્ય એની એની જગ્યાએ સત્ય જ છે કે આલો પિચકારી હરખી નથી મૂકે એટલે હેઠી પડી, બરાબર હેઠી પડી. પણ જે વ્યક્તિએ એવું માન્યું કે મહારાજે આ પિચકારી રંગે રમવા માટે હેઠી નાખી, એક એવું માન્યું, બીજા એવું માન્યું, એ જય સદ ગુરુસ્વામી આરતી તો કરે જ છે, મહારાજની દંડવટ તો કરે જ છે, પરંતુ જ્યારે પિચકારી પડી ત્યારે એને એવો વિચાર કર્યો કે આ તો હરખી નહોતી ગોઠવે એટલે પડ્યા કરે, તો મૂરખ ખરેખર કોણ બેમાં બોલો, પહેલો કે બીજો? હે, ચાલો પહેલા વાળા આંગળી ઊંચી કરો, એમાં તો કોઈ કરો જ નહીં, એવું બોલાતું હશે કે? અંતરમાં હોય તોય ના બોલાય એવું. અને બીજો? એ તો 100% મૂરખ, બરાબર. પણ એને તમે મૂરખ કેમ કહો છો એ મારો પ્રશ્ન છે. એને હું એવું ખોટું વિચાર લીધું કે ભાઈ હરખી ના ગોઠવી હોય તો પડે, એને ખોટું શું વિચાર્યું તો આપણે એને મૂરખ કહેવાનું? ખોટું વિચાર્યું છે ને, એને ખોટું એ કર્યું છે કે મૂરખ તું જેને દંડવટ કરે છે, જેની આરતી કરે છે, જેને બધું કરે છે, તું ત્યાં માનતો કેમ નથી કે પ્રત્યક્ષ છે? જ્યાં એવું માન્યું કે એ પિચકારી હરખી નથી ગોઠવાય એટલે હેઠી પડી, એનો અર્થ જ એ છે કે સામેવાળો એવું માને છે કે આ સ્ટેચ્યુ જ છે. એ સ્ટેચ્યુ માને છે ને પાછો દંડવટ કરે છે, સ્ટેચ્યુ માને છે ને આરતી બોલે છે, સ્ટેચ્યુ માને છે ને પગે લાગે છે, એટલે મૂરખ છે. સમજાય છે? એને વિચાર કર્યો ને, જો એ સ્ટેચ્યુ જ માનતો હોય અને કશું કરતો જ ના હોય, નાસ્તિક જ હોય તો નો પ્રોબ્લેમ, એની માટે એ સાચો જ છે. જે નાસ્તિકો છે, જે મૂર્તિને માનતા જ નથી, એ સાચો છે. પણ જે મૂર્તિને દંડવટ કરે છે, પગે લાગે છે, તમે એવા માતા છો પિતા તમે એવા કહે છે અને એ એવું માને છે, એ મૂરખ છે, એ મૂરખ છે. એવી રીતે જો વિચારવામાં આવે, બુદ્ધિથી વિચારો તો કશું જ નથી. મહારાજે કહ્યું ભગવાનને ભગવાનના સંત મનુષ્ય જેવા જ હોય. મહારાજ કે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય ત્યારે દીવો કરીએ ને ત્યારે ભગવાનનું મુખારવિંદ દેખાય. આ લોયામાં અને બધે રાત્રે સભાઓ થતી તો તમે વચનામૃતમાં વાંચો તો કે મસાલો પ્રગટાવી હતી મહારાજની આજુબાજુ. હવે બુદ્ધિ શું વિચારે? ભગવાનમાં તો તેજ તેજ ને કોટી સૂર્યનું તેજ છે, મસાલ પ્રગટાવાની હોતી હશે કોઈ દી? બુદ્ધિ તો એમ જ વિચારે ને. કોઈ જગ્યાએ એવું લખાઈને આવ્યું કે મહારાજ બેઠા હતા, ક્યાંય દીવા કર્યા નહોતા, મસાલો પ્રગટાવી નહોતી, રાત્રે બસ મહારાજની મૂર્તિમાંથી તેજ રોજ પ્રગટ થતું હતું, પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી તેજ ના. મહારાજ કે જ્યારે મનુષ્ય આકાર ધારણ કરે ત્યારે ઘોડો ભગવાનને લઈને ચાલે,
ભગવાન નું મુખારવીન જોવું હોય તો દીવો કરવો પડે, મનુષ્ય આ કરે હોય તોય કરવો પડે. એટલે પાપરૂપી બુદ્ધિનો સંગ પરહરવો પડે, પરહરવો પડે, એ બુદ્ધિની બાજુ પર જ મૂકવી પડે. બે પ્રકારની બુદ્ધિ અત્યારે તમે હૃદય પ્રકાશ ગ્રંથ થોડો ઘણો સાંભળ્યો ને, આગળ હજુ મનગંજન આવશે. એ મનગંજન આવશે ને ત્યારે આવશે પરતક મન. બે પ્રકારના મનની લડાઈઓ આવશે, કેવા મન હોય ત્યારે બુદ્ધિનો વિષય ખબર પડશે. માટે જ્યારે એક જ વસ્તુની ગાંઠ મારી રાખવાની, ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એની વચ્ચે જે તિરાડ ઊભી કરે એનું નામ જ બુદ્ધિ, પાપ બુદ્ધિ. એમાં ઊભી ના થાય, એ ક્યારે ન થાય, હું વારે વારે એક કહું છું, મહારાજ બોલો, પછી મોટા પુરુષ, પછી આત્મા, ભગવાન, સદગુરુ અને પાછળ આપણે. આપણી પાછળ આખું લંગર, બુદ્ધિ, મન, ચિત્ત, ઇન્દ્રિયો, અંતકરણ, કુટુંબ, પરિવાર, એ બધું લંગર ક્યાં? આપણી પાછળ. પણ આપણે ડાયરેક્ટ મહારાજને મોટાની પાછળ જોઈએ. આપણે ડાયરેક્ટ મહારાજને મોટાની પાછળ હોઈએ તો કોઈ દી બુદ્ધિ પાપ કરી જ ના શકે આવું, નહીં તો શંકા કુશંકા થયા વિના રહે જ નહીં. હું ઘણી વખત એક દ્રષ્ટાંત દઉં છું કે પૂજ્ય અક્ષર નિવાસી ઘનશ્યામજીવન સ્વામી કંડારી ગુરુકુલની અંદર આવેલા, સ્વામી બ્રહ્મસત્ર દરમિયાન આવેલા ને સ્વામી એવું બોલ્યા, સ્વામીને તો બહુ તકલીફ બોલવાની, સ્વામી એવું બોલ્યા કે હું તમને બધાને અંધકાળે મહારાજને લઈને લેવા આવીશ. એ સ્વામી એટલું બોલતા તો સ્વામીને 1.5 મિનિટ થાય, એટલું અચકચકીને બોલવું પડે, એટલી સ્વામીને બોલવાની તકલીફ. બહુ મોટા પુરુષ, બહુ નાનો બ્રહ્મસત્ર થતો નાના મંડપમાં તેદી સ્વામી આવેલા અને તેદી એવું બોલેલા. હવે સ્વામી તેદી એવું બોલ્યા ત્યારે 2-5 જુવાનિયાઓ પીરસવા આવેલા, પીરસવાના ટાઈમે આવે બાઈકો લઈને, પીરસીને પાછા જતા રહે જમાડીને, સેવા એટલી કરે. સ્વામી એવું બોલ્યા ને ત્યારે 4-5 જણાએ સ્વામીની ટીકા કરી રોડ પર ઊભા ઊભા કે આ બોલી નથી શકતા, બોલી નથી શકતા, એ અંધકાળે લેવા હું આવડા લોકો પાછા. હવે બુદ્ધિશાળી એ પોતાની જાતને ગણે છે ને આખો મંડપ બેઠેલો કેવો છે? મૂરખ છે. એની પાસે પાપ બુદ્ધિ છે તો પીરસવા એમને આવતો હશે? સ્વામી સેવા હોય તો કેજો આવી જશું, રાતે 12 વાગે તો 12 વાગે માટીના ઢગલા ફેરવવાના છે, આમથી આમ ફેરવી દઈશું, ભજીયા કરીને જમાડી દેજો ગરમા ગરમ, બસ માટીના ઢગલા ફરી જશે તમારા. પણ એનો વિશ્વાસ નહીં, એવું ખાલી વાતો કરતા હતા કે સ્વામીને આટલું બોલવાની તકલીફ, એ સ્વામી અક્ષરધામમાં લેવા આવે. મેં કીધું નથી આવવાના સ્વામી, તમારી વાત સાચી જ છે, તમારી વાત હાવ સાચી છે, સ્વામી નથી આવવાના તમારે 4 માટે. આખું સંકુલ છે ને એમાં મેં કીધું, બોલો દરવાજે બેઠેલો સિંધી છે ને એ પણ એવું માને છે કે આ સાધુઓના દર્શન મને થાય છે ને મારા મોટા ભાગ્ય છે, એને લેવા. મેં કીધું સ્વામી આવશે પણ તમને 4ને લેવા નહીં આવે, તમારી વાત હાવ સાચી છે, તમારા લેવલથી બરાબર જ છે, તમને લેવા જ નહીં આવે. કારણ કે તમારા માટે કોઈ મોટા પુરુષનું સર્જન છે જ નહીં આ પૃથ્વી પર, તમારા માટે સર્જન નથી તો તમને લેવા કોણ આવવાનું છે? કોઈ નહીં આવે, તમને હા પડી જ નથી. તમને તો સ્વામી તોતડા લાગે છે, બોબડા લાગે છે ને, કે સ્વામીને આવી બોલવાની તકલીફ છે એટલે સ્વામી નહીં આવે. એના જીવમાં જ હા પડેલી નથી, પાપ બુદ્ધિ એટલી બધી આવરણ કરી ગઈ છે. હામે ભગવાન, હામે ભગવાનના મોટા સાધુ, તોય આ નથી પડી બોલો. હવે એને દર્શન કરવાનું તમે કહો, દર્શન કરવા હાલો તો શું દર્શન કરે? બીજબળ થાય. એ બીજબળ થતાં 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 અહીં પહોંચ્યો હોય, એમાંથી આપણે બધા બીજબળથી જ અહીંયા આવ્યા છે. એવું બીજબળ થોડું 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 ભેગું થયું પણ હજુ સુધી સંપૂર્ણ કોઈ ભગવાનના મોટા પુરુષ સાથે આપણો જીવ એવો નથી જોડાઈ ગયો. દિન હો ચરણ મે નામે માથા, ગરીબ થઈ જઈએ, ગરીબ, એકદમ ગરીબ, એકદમ દિન, તમે જેમ કહો એમ. જે જે ગરીબ થયા છે ને એને ભગવાન મળ્યા છે, ગરીબ જે નથી એને ભગવાન મળ્યા જ નથી. કારણ કે જેની પાસે જે માલ છે ત્યાં આપણે ગરીબ નથી થતા, વિઝા લેવા ગયા તેથી કેવા ગરીબ હોઈએ છે. દિનપણું છે ને, કેવું દિનપણું છે! એટલાના કરોડમાં ભાગનું દિનપણું ભગવાન પાસે, અરે ભગવાનના સંત પાસે અક્ષરધામના વિઝા લેવા માટે જીવ ક્યાં રાખે છે? દિન હો ચરણ મે નામે માથા, તમે બધા રાખતા હશો ને તમને થાય સ્વામી આ કડી પર અમે તો દિન થઈને જ રહીએ છીએ, અમે વળી કેદી તમારા સામે બોલીએ સંતો, અમે જેમ કોઈ એમ કરીએ બાપા, રાતે તમે અમને હજુ
હજુ છોલે રાખો છો તો હજુ છોલાઈએ છીએ, આ કઈ ઓછી છે દિનપણું અમારું? ના ના, આપણા બધામાં દિનપણું છે, એટલે તો વાતો થાય છે ને સંભળાય છે, નહીં તો કરાય જ નહીં ને વાત. પણ દિનપણાનું લેવલ આપણે એટલી જગ્યાએ લઈ જવું છે કે જીવનમાં આપણને ક્યારેય દિનપણું છોડીને ક્યારેય આમ બીજું કંઈ કરવાની ઈચ્છા જ ના થાય. કારણ કે દિનપણું આપણી અંદર હોય છે, રહે છે, પણ કોઈક સમયે આપણી બુદ્ધિ જ્યારે દોડે છે ત્યારે દિનપણાનું વિદાય થઈ જાય છે. અને બુદ્ધિ તો એવી જ છે, દિનપણાને વિદાય કરવું હોય તો વાર જ ના લાગે, બુદ્ધિને તમે લાવો એટલે દિનપણું વિદાય. આમાં શું, આમાં શું, આ ભગતમાં શું, આ સંતમાં શું, આમાં શું, આમ તમે એમની બુદ્ધિનું ટાર્ગેટ કાઢો તો કશું ના મળે, કાંઈ ના મળે. પણ દિન થઈ જાય તો સંત એને ભગવાનના હાથમાં સોંપી દે. પાપ બુદ્ધિ કો સંગ પર હરના. અમદાવાદના દરિયાખાન ગુમ્મટની અંદર સંતો વિદ્યા અભ્યાસ કરતા હતા. દિવસે ગામની શાળામાં ભણવા જાય અને રાત્રે પાછા દરિયાખાન ગુમ્મટમાં આવીને રોકાય. મુક્તાનંદ સ્વામી આરે સંતો રહેતા હતા. એ પૂર્વે એક મોટો વિદ્વાન હતો, એ મરીને ભૂત થયેલો. અને એ ભૂત થયેલો ને, વિદ્વાન હતો, ભૂત થયો, અધોગતિ થઈ, એ પાછો શું કરે, રાત્રે સંતોને ત્યાં દરિયાખાન ગુમ્મટની અંદર ઓલો જે શિક્ષક ત્યાં શાળામાં ભણાવતો હોય ને એનું રૂપ લઈ અને સંતો પાસે આવે અને સંતોને બધા પાઠ આપે, જે સવારે ભણ્યા હોય ને એનું ટ્યુશન આપે. એટલે સંતો બીજે દિવસ સવારમાં જાય સ્કૂલમાં, એટલે ત્યાં જે પેલો ઓરિજિનલ જે છે એની આગળ જઈને બોલે એટલે ઓલો ખુશ થઈ જાય કે આ સંતો સ્વામિનારાયણના સાધુ આટલું ભજન કરે, હું એક વાર પાઠ આપું બીજે દિવસ તો તૈયાર કરીને આવી જાય, બહુ જબરા કહેવાય. એટલે એને એક દિવસ કીધું કે તમે આ પાઠ ક્યારે મોઢે કરી દો છો એકદમ આટલું બધું, અને કેટલી વાર તો અમે ના શીખવાડ્યું એની આગળનું બોલવા માંડો છો? સંતો કે પંડિતજી તમે રોજ તો આવો છો કે અમને ભણાવવા માટે, તમે હાજે આવીને અમને પાઠ આપી જાઓ છો એટલે અમને તો બહુ મજા પડી જાય છે અને અમારે એટલે જ મોઢે થઈ જાય છે, તમે અમારા માટે કેટલી બધી મહેનત કરો છો. ત્યારે ઓલો પંડિતને ખબર પડી ગઈ કે આગલો હતો ને એ મરીને ભૂત થયેલો છે ને એ અમને શીખવાડતો હશે. સંસ્કૃતનો વિદ્વાન થયેલો વ્યક્તિ અધોગતિને પામેલો, બોલો. પછી એને કીધું, સંતો તમને બીક ના લાગે તે એક વાત કહું? સંતો કે કહો. તો કે તમને જે ભણાવવા મારા રૂપમાં આવે છે ને એ હું નથી, એ કોઈક બીજું છે. સંતો કે કોણ છે? તમે બીઓ ના તો કહું. સંતો કે અમને કોઈ બીક નહીં, અમે સ્વામિનારાયણના સાધુ. બોલો. તો કે ભૂત છે, કે એક વિદ્વાન પહેલાં મરી ગયો તો એ અધોગતિને પામ્યો, ભૂત થયેલો છે, એ તમને વિદ્યા આપવા આવે છે. સંતો કે સારું, આજ રાત્રે આવે ત્યારે વાત. એટલે રાત્રે આને પાઠ આપી દીધો. પછી સંતોએ પૂછ્યું એને કે સાચું બોલો તમે છો કોણ? ત્યારે ઓલાએ કીધું કે હું અહીં વિદ્વાન હતો, એ શાળામાં જ મોટો વિદ્વાન હતો, મારી અધોગતિ થઈ છે, મારે આમાંથી મુક્તિ જોઈએ છે, એટલે મેં વિચાર કર્યો કે તમારા જેવા પવિત્ર સંતોને હું મારી વિદ્યા જો આપું અને તમે બધા જો મારી પર રાજી થાવ તો મારી આ ભૂતની યોની છૂટે. ભૂત થયા પછી પણ દિન થવું પડે છે, ભગવાનના સંત પાસે ભૂત થયા પછી પણ દિન થવું પડે છે. તો ભૂત થતા પહેલા દિન થઈ જાય ને તો ભૂત ના થવું પડે, ભૂત થતા પહેલા દિન થઈ જાય દિન ના થવું પડે, પછી દિન થવું પડે છે. હમણાં હું તમને એક વર્તમાન બની ગયેલી ઘટના કહું, આના પછી આ મને વળી આ દ્રષ્ટાંત યાદ આવ્યું તેની પાછળ યાદ આવી ગયું. તો પછી સંતો મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા અને મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમને કીધું કે તમે કોણ છો, એટલે એનો પરિચય આપ્યો. સ્વામીએ મહારાજના મહિમાની વાતો કરી, ભગવાન સ્વામિનારાયણ આવા મોટા છે, આવા છે, આવા છે, તમે આ મહિમાનો વિચાર કરો, રોજ સ્વામીની કથા વાર્તા સાંભળે અને દરિયાખાન ગુમ્મટની અંદર અધોગતિને પામેલા એ વિદ્વાનને મુક્તાનંદ સ્વામીએ મહારાજના અક્ષરધામમાં બદ્રિક આશ્રમ વાયા મોકલી દીધો. બોલો, ક્યારે થયું આ? દિન હો ચરણ મે નામે માથા. એ જેવી રીતે ભૂત છે ને, એમાં બુદ્ધિ ભૂત જેવી જ છે. વળગે, એક શહેર છે, એ શહેરની અંદર એક બહુ સારા ભગવાનના ભક્ત હશે પણ એનાથી કોઈ કસર રહી ગઈ હશે ને, જે કાંઈ એને એવા સંતનો યોગ નહીં હોય, સેજે સેજે ભગવાન ભજતા હતા ને બધું થયું, વાસનાના કારણે ભૂત થયા.
વાસનાના કારણે. મહારાજ લેવાય પણ આવ્યા હતા એને, પણ એની કોઈ વાસના હતી, મહારાજ એને લઈ જઈ ના શક્યા ઠેક સુધી. કેટલાય કેસ એવા છે, મહારાજ તો અંતકાળે આવી જ જાય છે, પણ વાસના ટળી નથી હોતી ને, એટલે મહારાજને કાં તો એને બદ્રિકાશ્રમમાં મૂકવો પડે છે, એટલે પછી ચોખ્ખો કરીને લઈ જાય, કાં તો ઘણા કેટલા બધા વાસના એને જાગી જાય તેના કારણે મહારાજને એને છોડી દેવો પડે છે. હવે આ બાજુ મહારાજ પછી વાટ જોવે એને થોડું આપીને કરી દે, સત્સંગમાં પણ એવા ઇતિહાસો છે. હવે આ બાજુ શરીર બળી ગયું હોય, મહારાજે છોડી દીધો હોય, જાય ક્યાં? મહારાજ અદ્રશ્ય થઈ જાય, અને મહારાજ તો અદ્રશ્ય થાય પછી દેખાય નહીં, ધ્યાન રાખતા હોય, તે એમાં આ ભગત થયા ભૂત. ભૂત થઈને છે ને એના ઘરમાં બેઠા રહે, ખૂણામાં ઘરમાં જ બેઠા રહે. છેલ્લા 8-10 વર્ષ પહેલાંની વાત કરું, 8-10 વર્ષ પહેલાંની વાત છે, ઘરમાં બેઠા રહે. પછી સંતોને પધરામણીએ જવાનું થયું, એ શહેરમાં સંતોને રોકાવાનું થયું 10-15 દિવસ. સંતો ગયા, ઠાકોરજી લઈને પધરામણી કરવા ગયા. પધરામણી કરવા ગયા ને ત્યારે ઓલા ભાઈ જે હતા ને, એ જે એ હરિભગત, એ પાછા એના બીજા 4-5 ભાઈઓ હરિભગત, એટલે એ હરિભક્તોમાં ક્યારેક ક્યારેક જાય, અંદર પ્રવેશે અને ક્યારેક બોલે, ત્યારે બધા એમ વિચારે કે એ થોડું હોય કે ભગવાનના ભગતને આ તેના તો કંઈક થતું હશે એમ. પણ વાસ્તવિક ત્યાં એ શહેરમાં સત્સંગી જીવનની કથા ગોઠવાયેલી. એ પછી પધરામણીએ સંતો ગયા, સંતો પધરામણીથી નીકળ્યા પછી એને એના પોતાના એક કાકાઈ ભાઈ હતા એ જ શહેરમાં, એને જઈને કીધું કે અત્યારે સંતો આવ્યા છે, હું રોજ શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળવા મંદિરમાં સૌથી પહેલો જઈને બેસું છું, સૌથી પહેલો હું મંદિરમાં જતો રહું છું, અને મંદિરમાં સૌથી પહેલો જઈને ખૂનામાં હું જગ્યા લઈ લઉં છું, અને મને ખાતરી છે હું રોજ કથા સાંભળતા સાંભળતા પોકે પોકે રડું છું, પોકે પોકે રડું છું, મહારાજને પોકારું છું, મારી એક છોકરાની વાસના મને જે રહી ગઈ હતી, હું તો જોઉં છું બધા લીલા લહેર જ કરે છે, મારે કોઈ વાસના રાખવાની જરૂર જ નહોતી, પણ મને એમ હતું કે હું જઈશ પછી આ લોકોનું શું, પણ હું તો જોઉં જ છું કે બધા સરસ રીતે જીવે છે. પણ તમે એક સારા હરિભગત છો, આ સત્સંગી જીવનની કથા પૂર્ણ થાય ત્યારે તમે સંતોને એટલી પ્રાર્થના કરજો કે મારી માટે એટલી પ્રાર્થના કરે કે મને મહારાજ આવે આ પ્રેતનો દેહ છોડાવે. સત્સંગી જીવનની કથા 7 દિવસની હતી એ શહેરમાં. સહજ કથા પૂરી થઈ, કથા પૂરી થઈ, પૂર્ણાહુતિ કરવા માટે એના કાકાએ ભાઈઓ જે હતા એ પૂજન કરવા માટે આવ્યા સંતોનું. પૂજન કરી અને કથા પૂર્ણ થઈ, એ જ દિવસે એને પોતાના કાકાએ ભાઈને ફરીથી કીધું કે હવે મને મહારાજના દર્શન થાય છે, અને મહારાજે મને કીધું છે કે તને હવે હું બદ્રિકા આશ્રમની અંદર થોડો સમય રાખીને અક્ષરધામમાં લઈ જઈશ. આમ કહી એનો પ્રેતનો દેહ છૂટ્યો. આ પ્રત્યક્ષ 10 વર્ષ પહેલાં બનેલી ઘટના છે. બોલો, શાસ્ત્રોમાં લખેલી નહીં, 10 વર્ષ પહેલાં બનેલી પ્રત્યક્ષ અનુભવેલી ઘટના. આપણે જે વસ્તુને નથી અનુભવી એમાં આપણને કદાચ શાસ્ત્રમાં લખેલું હોય ને આપણને લાગે કે આવું હોય, આવું થાય, પણ જ્યારે કોઈક કારણસર આપણને મહારાજની કોઈ કૃપાથી, સદગુરુની કૃપાથી આપણને અનુભવ થઈ જાય ને, ચોક્કસ હૃદયમાં હા પડી જાય કે આ છે જ, હા મહારાજ છે, અને મહારાજ છે, અને મહારાજ પાછા આપણી સાથે જ છે, આપણે એને નથી જોતા પણ એ આપણને જોવે છે. પણ એ બધું જ આપણને થાય છે સદગુરુની કૃપાથી. સદગુરુની કૃપા થાય, અને સદગુરુની કૃપા ક્યારે થાય છે? દિન હો ચરણ મે માથ નામે માથા, સંત કહે સોઈ ત્યાસે કરના, ભગવાનના સાધુ કે એમ કરે બુદ્ધિનો સંગ ના કરે. આટલું તો વાલા ભક્તો એક ગાંઠ તો મારી જ રાખવી પડે કે આપણે આપણી બુદ્ધિને છે ને કલ્યાણના માર્ગમાં આડી નથી આવવા દેવી, નથી આડી આવવા દેવી, બુદ્ધિને તો પાછળ જ રાખજો. આટલો દિવ્ય સંગ છે ને, આને છૂટતા પણ જેદી તેદી બુદ્ધિ જો આડી આવશે ને, તો તમે ગમે એટલો રૂડો સાધુનો સંગ કરેલો હશે, તમે ગમે એટલા રૂડા સંતોને જાણેલા હશે, તો પણ 64 પદી એવું કહે છે કે જેવી રીતે મળદું છે સમુદ્ર બધાને હંગરીને રાખે છે, પણ જે મળદું થઈ જાય છે ને એને બહાર નાખી દે છે, એમ તમને શું મને પણ નાખી દે,
મારે આ કપડું છે ને તોય મને નાખી દે, એટલું ખતરનાક છે, એટલું ખતરનાક બુદ્ધિનું પરિબળ, એટલું ખતરનાક છે. એક જ વસ્તુ જે દિવસે મને ભગવાનને આવા મોટા સાધુ નહોતા મળ્યા તે દી હું કેવો હતો, આ એક જ પ્રશ્ન એ બુદ્ધિને અટકાવવા માટે કાફી છે. એ બુદ્ધિને લોક મારવા માટેની આ એક જ ચાવી છે. આ ભગવાનને આવા સાધુ નહોતા મળ્યા તે દી હું કેવો હતો, બસ પોતાની જાતને આટલો પ્રશ્ન પૂછી લઈએ, પછી આગળ કંઈ પૂછવાનું રહે નહીં. પછી બસ એટલું જ થાય કે કદાચ મહારાજે વચનામૃતમાં કીધું કે એને શું કેવું લાગે કે એ કહેતા હશે, સાચું જ કહેતા હશે, મારી ખામી છે કે મને સમજાતું નથી. એમને કીધું એટલે સાચું છે, પણ મારી ખામી છે કે મને નથી સમજાતું, હું એવો ખોટો છું કે મને હજુ એ વાતમાં પ્રતીતિ નથી આવતી, પણ એ તો સાચા જ છે. કારણ કે એ જે કે એ સાચું જ કે, એમને જે કર્યું છે આજ સુધી મારું હિત જ કર્યું છે. એવા પ્રસંગોની હારમાળાઓ કરી રાખી હોય કે મારું હિત કેટલી વખત કર્યું, આ ઘડીએ કર્યું, આ ઘડીએ કર્યું, આ ઘડીએ કર્યું, આ ઘડીએ કર્યું, તો જેને મારું 100 વખત હિત કર્યું છે તો હવે 101મી વખત અહિત તો નહીં જ કરતા હોય. છોકરાને મા બાપ જ્યારે રોકે છે ત્યારે છોકરાને અહિત કરતા કેમ લાગે છે? કારણ કે એને આગલા 100 વખતના હિતનું લિસ્ટ નથી કર્યું. પણ જો 100 વખતના હિતનું લિસ્ટ કરી રાખ્યું હોય તો 101મી વખત કદાચ એને અહિત લાગે, પણ એને એમ જ લાગે મારા મા બાપ મને કડવા લાગે છે, પણ મારું કરતા હશે તો સારું જ કરતા હશે. આવું થાય એટલે દીન થઈને વચનામૃત પણ એ જ કહે છે મહારાજ કે વિનય કરે, અતિ દીન થાય, અનુતાપ કરે. પ્રથમના 67માં વચનામૃતમાં મહારાજ કે એમ વિચારે કે આ મોટા પુરુષ છે એ તો કેવડા મોટા છે ને હું તો અતિ પામર છું, અતિ પામર છું, આવો વિચાર કરે, એવો દીન થાય એટલે ભગવાનમાં ચોંટી જાય. ભગવાનમાં મોટાની કૃપાથી ભગવાનની અંદર લાગી જાય. બાલમુકુંદાસ સ્વામી કેટલા સમર્થ હતા, પણ ગુણાદિત્યાનંદ સ્વામી ભાઈ હાવ દીન રહ્યા. શિવલાલ શેઠ કેવા પ્રતિભાશાળી ને કેટલા ભગવાનના પાકા ભક્ત હતા, પણ ગુણાદિત્યાનંદ સ્વામી જેવા મોટા પુરુષ આગળ હાવ દીન રહ્યા. તમે જો ખરા કયું કૂતરું હાડકું કરડે છે, પ્રશ્ન છે, કયું કૂતરું હાડકું કરડે છે, આવો પ્રશ્ન પૂછવો પહેલા તો આટલા મોટા શેઠિયાને. એ સાધુનો કોન્ફિડન્સ કેટલો, અને એ વ્યક્તિ સભામાં એમ કે સ્વામી એ કૂતરું આ હું છું, એનું દીન પણ હું કેટલું. આજે તમે વિચારો આપણે ગમે એટલા દીનના દીકરા કહેવાતા હોઈએ હું તમે, પણ આપણને કોઈ મોટા પુરુષ એવું કહી શકે કે આ કયું કૂતરું બબડે છે, આ કયું કૂતરું અહીંયા આગળ અવાજ કરે છે, કયું કૂતરું આમથી આમ રખડે છે, આ કયું કૂતરું હરખું બેઠું નથી, એમ કહી શકે આપણને? મને તમને આપણે આપણી જાતને બહુ દીન માનતા હોઈએ, પણ તમે વિચારો આપણી માટે આવા શબ્દનો પ્રયોગ આજે ન કરી શકે ભગવાનના કોઈ મોટા પુરુષ, ના વાપરી શકે આ શબ્દ. તો આપણને તો ભગવાનના મોટા પુરુષો કેવા આમ હાચવે છે, ઓહો 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 કરીને હાચવે છે, પણ આપણને એવું જરૂરી નથી કે આવું કહેવું જ પડે, પણ આપણી અંદર એટલું દીનપણું રહે. બધાએ આપણા ભગવાનના ભક્તો આપણા લોયાધામ પરિવારની અંદર સહેજે એ બધું છે, કારણ કે એની પાછળનું કારણ બે છે. એક તમારી મુમુક્ષુતા અને રોજ તમને હથોડો ખાવાની ટેવ, આ બેથી ઘડાય. આ હથોડા વિના દિન પણ આવે એવું નથી, કોઈ દિન થાય એવો છે સીધો. હથોડો ખાય, વાત સાંભળે, પૂર્વના દ્રષ્ટાંત થોડા સાંભળે, અત્યારનું વળી કોકનું જીવન જોવે તો દિન પણ આવે. અમારે જોવાના શ્રુતિ કેટલા દિન છે, ઓહો હો કેટલું દિન પણ કહેવાય, જબરજસ્ત દિન પણ કહેવાય. તો એ દિન પણ ખપ છૂટતો નથી, એ બહુ અઘરી વસ્તુ છે. એવા સમયે અને અમુક સમયમાંથી તમે પસાર થયા પછી રહેવું, અને એ મારું હૃદય નહીં, આજે અહીં રહેતા બધાય સાધુના હૃદયમાંથી તમે કહો તો બધાય માટે હાજ પડે, ગુરુજીના હૃદયમાંથી પણ હાજ પડે, ગુરુજીના હૃદયમાંથી પણ હા પડે. કારણ કે એ રહેવું કઠણ છે, એવી રીતે રહેવું કઠણ છે કે ગમે તે તમે ગમે તે કહી દો, પણ ટૂંકમાં એનો અવિશ્વાસ ના આવે કે આને હવે કંઈક ધક્કો લાગી જશે. અવિશ્વાસ, અવિશ્વાસ ના આવે ને, સમજી લેવાનું આપણી અંદર 100% દિન પણ આવ્યું. હા, મને એમનો અવિશ્વાસ ના આવે એમ થઈ ગયું, પણ મારો અવિશ્વાસ ગુરુજી ના આવે એવું મારે જે થાવું એ હું એમાંથી ગુણ ગ્રહણ કરું કે એ આવી રીતે આની જોડ રહે છે, તો મારે એટલું તો ગુરુજી જોડ તો રહેવું જ પડે, તો મારો વિશ્વાસ આવે. અને એવો વિશ્વાસ જ્યારે આપણો સંપૂર્ણ આવે ને ત્યારે ભગવાનનું સુખ હૃદયમાં માગવું ના પડે કે મને મહારાજનું સુખ આપો, મહારાજનું સુખ આવી જ જાય. જે દી એવા દિન થઈએ
તેથી હૃદયમાં ઓહો 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 ને સુખના સમુદ્રમાં રહેવાય જ. કારણ કે એવા દિન થઈએ ને એટલે ભગવાનને મોટાની એટલી બધી કૃપા ઉતરે આપણી ઉપર. તમે જો મહારાજે પ્રથમના 56માં શું કીધું, મહારાજ કે જ્યારે અતિ દિન ભાવે વર્તાતું હશે ત્યારે હૃદયમાં રહી જે મૂર્તિ એ જે છે ને અતિ પ્રફુલ્લિત જણાશે, અતિ. અને તમે જોજો જ્યારે આપણને આમ અહો અહો પણ હોય ને ત્યારે હૃદયમાં આમ ભગવાન સંભાળવા ના પડે, સેજે સાંભળે એટલું બધું સુખ વર્તે. અને જ્યારે આપણી બુદ્ધિ બહુ દોડે ને, બહુ બુદ્ધિ દોડે, તો હવે બુદ્ધિ તો શું કામ કરે, બુદ્ધિ તે જ કામ કરવાની. અમે કહીએ કે ઓહો આ દાદા મુક્ત જેવા છે, સમજે ને, તો હવે દાદા મુક્ત જેવા કહીએ, કોઈ દાદાને અમે મુક્ત જેવા કહી દીધા હોય તો બુદ્ધિ બે કામ કરે, ઓહો દાદા મુક્ત જેવા લો આપી દીધું સ્વામીએ તો ઉપમા મુક્ત જેવા, પણ આટલા તો સ્વભાવ પડ્યા છે ભાઈ, પડ્યા છે. સ્વભાવ આરે શું મતલબ છે, ઓલો છે ને ગુણ. આ ભગત તો બહુ મોટા છે, હવે બુદ્ધિથી વિચારો તો કાંઈ મોટપ ના દેખાય, પણ બુદ્ધિ આજે ગુણગ્રાહી ઉપર હતું, પણ મારે તમને કહેવાનું રહી ગયું કે ગુણગ્રાહી આવતા શનિવાર પછી કોઈકને સોંપી દઈશું. હવે બુદ્ધિથી જો વિચારો તો બધું મનુષ્ય જેવું જ લાગે, પણ જો બુદ્ધિને એક બાજુ પર મૂકીને વિચારે તો લાગે ઓહો આવું સામાન્ય જીવમાં આવી ક્રિયા હોય નહીં, સામાન્ય જીવમાં ના હોય. આ નીલ ભગત અમને ઇન્ડિયા ગયા હતા, લગ્ન પ્રસંગમાં ગયા હતા ને, પેલે પહેલું વીક ગયું મને લાગે, પછી અહીં યુવા સભાની વચનાવતની કથા કરેલી હતી, તો વચનાવતની કથાનું આખું મંતવ્ય એને આખું ઇંગ્લિશમાં તૈયાર કર્યું, બધા છોકરાઓને ખ્યાલ આવે જે ઇંગ્લિશવાળા હોય એને ગ્રુપમાં એને મૂક્યું હશે. આખું વચનાવત આખી આખી કથા સાંભળી અહીં મૂકાઈ અને બીજે જ દિવસ સાંભળી લીધી ત્યાં આગળ, અને વચનામૃતને આ બધું તૈયાર કર્યું, નાખું એનું નોટ તૈયાર કરી. હવે આપણે જો વિચારીએ એની અંદર બીજા 25 સ્વભાવ બીજા હશે, એની યારે મતલબ નથી, પણ ઓલો જે ગુણ છે એ કેવડો મોટો છે એમ જો વિચારીએ તો એની અંદરથી હૃદયમાં સુખ વર્તે. કયું વિચારવાથી સુખ વર્તે છે એ વિચારો. કોઈ સેવા કરે છે તો એની અંદર 5 સ્વભાવ છે, 5 સ્વભાવનો વિચાર કરવાથી સુખ વર્તે છે કે એની અંદર જે સારું છે એ કરવાથી સુખ વર્તે છે? અને સારું છે વિચારવા માટે દિન જ થવું પડે. કોઈના પણ સારા સદગુણો વિચારવા હોય ને એટલે આમ ગરીબ થઈએ ને તો જ એના ગુણ દેખાય, નહીં તો બધું ઉપર છલ્લું લાગે, કાંઈ એની અંદર ઊંડાણ ના લાગે. પણ તમે બહુ ડીપલી જુઓ ને તો દિન થઈ જાઓ ને એટલે, અને દિન થાવ એટલે હૃદય આર્ત થઈ જાય, ને આર્ત થઈ જાય ને એટલે એ આર્ત હૃદયમાં ભગવાન પ્રગટ થઈ જાય. પણ એવા દિન થવાનું છે ભગવાનના સંત પાસે તો થવાનું જ છે, ત્યાં તો બુદ્ધિને પાછળ હટાવવાની છે. એક વખત કડી ગાઈએ, સંત દેવત હરિ હાથ મે હાથા, સંત દેવત હાથા, દિન હો ચરણ મે નામે માથા, માથા સંત કહે સોઈ તેસે કરના, 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 પાપ બુદ્ધિ કો સંગ પર હરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના, પાપ બુદ્ધિ કો સંગ પર હરના. ગુણાદિતાનંદ સ્વામી ઠાકોરજી જમાડતા હતા એટલે સ્વામી ગુણાદાન સ્વામી એકવાર છે ને વરતાલ જતા હતા ને રસ્તાની અંદર બિલખા ગામે પધાર્યા. 200 માણસો પોતાની સાથે હતા એટલે ત્યાંનો એક મહંત હતો એ સંતાઈ ગયો, એને લાગ્યું કે આ સાધુ છે કાંઈ હોય નહીં, 200 માણસને જમાડવા પડે, એ હંતાઈ ગયો. એટલે ગુણાદિતાનંદ સ્વામીને પાછા જોયા ને એટલે બહાર આવે, પહેલાં જ 200 માણસ હું ધાડસું આવ્યું છે એમ કરીને હંતાઈ ગયો. પણ સ્વામીને જોયા ને બહાર આવ્યો ને કે સ્વામી સીધાની કોઈ તાન નથી પણ રાંધનાર કોઈ નથી, સીધું તો બહુ છે પણ રાંધવાવાળો કોઈ નથી, આટલા માણસને જમાડવા કેમ? ગુણાદિતાનંદ સ્વામી કે લાવો સીધું, અમારા સાધુ રાંધી દેશે, સાધુને તો બધું આવડે, પોતું મારી દે ને સાફે કરી દે ને રાંધી દે, રાંધી દેશે. તે બોટાદના શિવલાલ કે સ્વામી હું સાથે છું, આપણાથી સદાવ્રત ના લેવાય, હું બધા
રસોઈનો ખર્ચો આપીશ, ભલે આપણે રસોઈ કરીએ, મારું ખોટું દેખાય. સ્વામી કે મારે એનું કલ્યાણ કરવું છે, મારે તારી રસોઈ નથી લેવી. હવે બુદ્ધિને દોડાવો, મફતનું લઈ લેવું છે ને. સ્વામીએ શું વિચાર્યું? મારે એનું શું કરવું છે? કલ્યાણ કરવું છે. બુદ્ધિ શું વિચારે? મફતનું લઈ લેવું છે. આટલો ફેર. અહીંયા આગળ છે ને, બધે પધરામણીમાં જઈએ ને, પછી દરેક હરિભક્તોની ઈચ્છા હોય કે સંતો કંઈક લે અમારે ઘેર, પણ પધરામણીમાં આપણે કાંઈ લેતા નથી, એટલે કહીએ કે ભગત જે કાંઈ તમારે ફ્રૂટ લાવવું હોય, સૂકો મેવો લઈ લેજો, આપી દેજો હારે. પછી ઘણા ભગતો હોય, ગુરુજી આવ્યા હોય ને ત્યારે ગુરુજીને કહે, ગુરુજી આ સફરજન બહુ સારા છે, હા જમાડજો. બીજા ભગતે કીધું હોય, ગુરુજી આ મોસંબી બહુ સરસ છે, જમાડજો. ત્રીજાએ કીધું હોય, ગુરુજી આ મારા પિસ્તા થોડા જમાડજો. પછી અમારા સંતોને કેવું હોય, હવે તમારે 5-10 જગ્યાએ પધરામણી થઈને કોથળીઓ આવી હોય, એટલે અમે તો બધું ભેગું કરીને મૂકી દીધું હોય, પછી અમને કાંઈ યાદ ના હોય ઓલાએ કીધું તો ગુરુજીને દઈએ, પણ ગુરુજીને સંપૂર્ણ યાદ હોય. આવા તો 50 નહીં, 100-200 અનુભવ હશે. આપણને ખબર હોય કે હવે સફરજન છે તો સફરજન તો ઢગલો આવતા હોય, ભગતે કીધું ભાવ થઈ ગયો, આપણે જમી લીધું. બીજે દિવસ ગુરુજી હવારમાં જમાડવા બેઠા હોય, પારણા કરવા કે ઉપવાસ હોય, પારણા કરવા બેઠા છે, અને તમે માની લો કે એમને જે પારનામાં અનુરૂપ છે એ આપ્યું, અને પેલું સફરજન કાચું દેખાય છે, ખાટું લાગે છે, એટલે તમે ના દીધું, તો જમી લે એક વખત, કશું બોલે નહીં. જમાડ્યા પછી એટલું કે આપણે ગઈકાલ ગયા હતા તો ઓલા ભગતોએ બધું જે કીધું હતું એ થોડું થોડું ઠાકોરજીને પાછું ધરાઈ દેવાનું કે. પણ ગુરુજી એ સફરજન તો ખાટા છે, કાચા છે હજુ. ગુરુજી કે આપણે એને કીધું હતું ને કે અમે ઠાકોરજીને ધરાવશું, એટલે એમાંથી બધામાંથી થોડું થોડું લઈને ધરાવી દેવાનું, અને બધા સંતોને થોડું થોડું તો આપી જ દેવાનું, એટલે આપણું વચન પાકું પડે અને એનો ભાવ ભગવાનને સાધુથી પહોંચે, ભલે ખાટું હોય ભલે કાચું હોય. આવું એક વખત નહીં, 200-500 વખત કર્યું હોય, ત્યારથી અમને સંતોને થોડું ધ્યાન રહે કે આ ભગતે કીધું છે, ભલે કદાચ દાંત અંબાઈ જાય એવું હોય, લીંબુ જેવું આવી ગયું હોય, તોય એનો ભાવ પૂરો કરી દેવાનો. અને પૂછે કે કેવું હતું ભગત? બહુ મીઠું હતું, પણ ફરી ખર્ચો ના કરતા. એક ભગત કે સીતાફળ જમાડવા છે અમારા સંતોને, સીતાફળ. મેં કહું ભાઈ અહીં અમેરિકામાં સીતાફળ હોય, અરે હું મોકલાવું કે જોવો ને તમે સીતાફળ. ભગતને અમે ના પાડી, ખોટો ખર્ચો ના કરશો, તમે ક્યાં, તમે ક્યાં રોન, અરે મોકલાવું કે તો મોકલાયા સીતાફળ. કેમ ભગત? અરે રે, સીતાફળ મૂકો ને તો 6 રસની બહારનું, 6 રસમાં એનો સ્વાદ જ ના આવે. તમે 6 રસમાંથી આમ ગોતવો કે આ કયો રસ છે, અને ગળ્યો કેવો, તૂરો કેવો, ખાટો કેવો, મોળો, કાંઈ ખબર ના પડે. અને પછી ભગતનો ફોન આવ્યો, સ્વામી સીતાફળ કેવા લાગ્યા? એટલે મેં કીધું ભગત બહુ સારા છે, પણ એની સિઝન આવવા દેજો, અત્યારે મોંઘા બહુ હોય ને સિઝન વિના, એટલે સિઝન આવવા દેજો. સારી ભાષામાં કેવું પડે, કારણ કે એ ખર્ચો કરીને જો અમે એવું કહી દઈએ કે બહુ જ ભાવ્યા, બહુ જ ભાવ્યા, તોય પ્રોબ્લેમ. પેલા ખારેલાના શાક જેવું થાય, હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું. મેં જોયેલું એક મંદિરની અંદર, ઓલાને કારેલાના શાક ભાવે નહીં, સમજાય? ઓલા આપણે બધા એને વિચારો ને કે છેલ્લે મોઢું ટેસ્ટી રહેવું જોઈએ, ટેસ્ટી રહેવું જોઈએ, એટલે બધા ભાવતું હોય ને એને છેલ્લે રાખે ડીશમાં, સમજાય? અને પેલું ના ભાવતું એ બધું પહેલાં ખાય. તે આ ભાઈને એવું કે કારેલું ખાઈ જવું વહેલો, અને બોલતી વેળાએ મૌન રાખવાનું. તે આ ઉઠે ને, એટલે કારેલા આટલા મૂકી દીધા ઓલા, આમ એને કારેલું ભાવે જ નહીં. હવે જેને ભાવે નહીં એ ખાતો હોય, કેમ ખાતો હોય વિચારોનું, મોઢાની દશા કેવી હોય? આમ 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 કરીને મોટો મોટો કોળીઓ લઈને ખાઈ ગયો પહેલાં. તો કોઈકને ખબર પડી, આવે કારેલાનું શાક તો આમે ચટણી જેવું જ આવતું હોય, બીજું શાક હોય ને રસાવાળું એ ઝાઝું આવતું હોય જમવા, પણ આને એટલે પેલા કે ઓલા ભાઈને કારેલાનું શાક બહુ ભાવતું લાગે છે, આમે કે બધા પંક્તિમાં થોડુંક જ લે છે, આમે વધશે તો આપણે શું કરવાનું? એને પીરસ્યાઓ કે એને જઈને, હવે આને જમતા વેળાએ બોલવાનું નહીં, અને ના પાડવાનું નહીં, અને બોલવાનું નહીં, કાંઈ કરવાનું નહીં. એટલે પાછો આમ સેજ આમ હાથ તો કર્યો એને, ઊંચો તો થયો, પણ ઓલો તો એક વાડકી પહેલાં એક વાડકી કે બે વાડકી મૂકી ગયો. આને થયું વાંધો નહીં, ચાલો આટલું તો પતાવી દઉં, અને પછી તો આવે નહીં આવે ને, કારણ કે કારેલાનું શાક. તે બીજી વખત જમી ગયો ને પેલો ત્રીજી વખત નાખી ગયો, આનું મૌન વ્રત છૂટી ગયું જિંદગીનું.
કે હું મંડી પડ્યા છો યાર, આ કારેલા કઈ કઈ શિખંડ પૂરી હોય તો દો, આ કઈ કારેલા દેવાની વસ્તુ છે? છૂટી ગયું એનું મૌન. એટલે અમારે કહેવું પડ્યું, ભગત સીતાફળ તો બહુ સારા હતા, બહુ સારા, પણ ખોટો ખર્ચો ના કરતા. હારી પાસે આમ કહી દીધું, કારણ કે હતા એવા, કારણ કે એનો ખર્ચો થાય એનું અમને એક તો દુઃખ થાય કે આટલો ખર્ચો આવે. જે વસ્તુ મળતી જ ના હોય એ બે ત્રણ ચાર પાંચ ડોલરની ખર્ચે ભગવાનને સાધુ માટે પાછા દૂર રહેતો અને કુરિયર કરે, એ કુરિયર કરી નહીં લાવે તો અમારે તો સટ રસમાં એકેય બાજુનું મળે નહીં. તો ભગવાનને અમે એક વખત ધરાવીએ પછી બીજી વખત ભગવાનને, કારણ કે જે આપણને ખાટું લાગે ભગવાનને થોડું, આપણને જેવું લાગે ભગવાનને ના જ ભાવે ને, કે ભગવાનને ધરી ધરીને થોડું ભગવાન કે હું કઈ મારી દશા છે. એટલે એક વાર ધરાવીએ પછી જોઈએ. પણ ગુરુજી એવું કરે, એક એક વસ્તુ યાદ કરે. હવે બુદ્ધિને દોડાવો તો ગુરુજીને પિસ્તા જમવા છે એટલે એવું નથી. ઓલા ભગતે કીધું ગુરુજી જમાડજો, ગુરુજી કે હું જમાડીશ ભગત ચોક્કસ, સંતોને કહી દો કે મને આપી દે કાલ. હવે સંતો તો વિચારે કે હવે એમાં શું, આવે કેટલા 10 જાતના પિસ્તા પડ્યા જ હોય છે ને, એ આ પિસ્તા આપો કે આ પિસ્તા આપો. પણ ગુરુજી તરત યાદ કરે, ઓલા ભગતની કોથળી વાર છે, બે જ દાના લે, વધારે ના લે, બે જ દાના, ફ્રૂટ હોય તો એક જ ફોડું, પણ કે એને કીધું તું એ મને અહીં આપી દો. તમે કહો પણ આ તો ખાટી છે, ખાટી ખાટી એક ચીર આપો કે, પણ એનું વચન પડે. હવે મોટાનો દ્રષ્ટિકોણ કયો હોય એ આપણને ના ખબર પડે. આપણને લાગે આટલું બધું યાદ રાખ્યું ખાવાનું, ઓલાનું સફરજન, ઓલાની મોસંબી, ઓલાના પિસ્તા, આપણને ના યાદ રહ્યું, ગુરુજીને યાદ રહ્યું, પાછી આપણી બુદ્ધિ એવી દોડે. પણ મોટાનો દ્રષ્ટિકોણ આપણને ના સમજાય. ઘણી વખત બહુ દૂરનું એનું જોતા હોય એ આપણને ના ખ્યાલ આવે. બોટાદના શિવલાલ શેઠ કે હું સ્વામી કે મારે એનું કલ્યાણ કરવું છે. પછી સંતોએ સુખડી અને શેર શેરનો એક એક લાડવો વાળ્યો, પાક્કું જ કરવાનું ને સદાવ્રત, શેર શેરનો લાડવો અને સુખડી કર્યા. પછી સ્વામી કે તમારે હાથે સર્વને એક એક લાડુ આપો, બાવાજીને કીધું તમારા હાથે બધાને આપો. બાવાજીએ પોતાના હાથે બધાને એક એક લાડુ આપ્યો અને સુખડી આપી સંતોને. સ્વામીએ પણ એક લાડવો હાથમાંથી લીધો, પછી જમવા બેઠા. તે દેવાલયમાં જમતા જમતા ત્રણ ઠેકાને બેઠા, અહીં થોડું જમ્યા, પાછા ઊભા થઈને બીજે જઈને બેઠા, ત્યાંથી ઊભા થઈને ત્રીજે જઈને જમવા બેઠા. કેવું લાગે મન કહો તો, આપણે ભેગા જ છે, હાલો સ્વામીના સંઘમાં આપણે ભેગા બધાય. અહીં બેઠા, અહીંથી ઊભા થઈને પછી ઓલા ખૂણામાં જઈને જમવા બેઠા, ચાલુ જમવાની ડીશે ગયા, ન્યાથી પાછા ઊભા થઈને ઓલા ખૂણામાં ગયા. આપણી આપણે સ્વામીને ભેગા છીએ તો આપણે શું વિચારીએ, જા જા ભાગના, હાલો આપણે તો બધા બહુ ઉત્તમ કોટીના મૂકશું, આપણે વિચારીએ કે હું લીલા હશે. હાલો ચાલો બીજાની વાત કરો ને, આપણી વાત જવા દો ને, બીજાની જ બુદ્ધિની વાત કરો ને, આપણી બુદ્ધિની શા માટે કરવી, બીજાની બુદ્ધિનું પરિમાણ કરીએ તો શું વિચારીએ યાર, એક જગ્યાએ બહેન ખાવું તો જોઈએ ને હરખું, એ નથી. હવે આ બધા ગાંડા જેવા મોટા પુરુષ પાછળ પડી ગયા છે, હજુ એક જગ્યાએ બહેન હરખું ખાતાય નથી. આ બુદ્ધિનો વિષય છે. હવે સ્વામીનો વિષય સાંભળો. શિવલાલ શેઠ કે સ્વામી આમ કેમ કરો છો, અહીં બેઠા પાછા ઊભા થઈને આમ જાઓ છો, આમ જાઓ છો, આવું કેમ કરો છો, એક ઠેકાને બેસો ને. શિવલાલને સ્વામી યારે હેત હતું કે સ્વામી કંઈક તકલીફ છે, એને કંઈ એવી ઓલી બુદ્ધિથી નહોતું કીધું, તમે એક જગ્યાએ બેસીને શાંતિથી જમી લો ને. ગુણાદિતાનંદ સ્વામી કે શિવલાલ હું જ્યાં જ્યાં બેઠો છું ત્યાં સર્વે જગ્યાએ તીર્થ થશે, અને અહીં જે આવશે એનું કલ્યાણનું બીજ બળ થશે. આ મોટાની દ્રષ્ટિ. હવે કેમ આ પડે, ગુણાદિતાનંદ સ્વામી અહીં બેસીને જમ્યા એટલે અહીં જે આવે એનું બીજ બળ થાય. આ તો તમે બુદ્ધિથી માપવા જાઓ તો હા ના પડે, પણ અનુભવથી માપે તો હા પડે કે આ વસ્તુ આમ જ છે. આજ કંડારી ગુરુકુલની ગુરુજીએ સ્થાપના કરી, તો ઘણી વખત કહું છું, એ ખેતરમાં તો પટેલો પહેલાં ખેતી કરતા હશે અને એના પેટનું પૂરું કરતા હશે અને કુટુંબ પરિવારનું પૂરું કરતા હશે અને લગ્ન પ્રસંગો કરતા હશે એ જમીનોમાં. પણ એ જગ્યાએ ગુરુજીએ પગ મૂક્યો તો આજે હજારો બાળકોનું કલ્યાણનું સદાવ્રત ખુલી ગયું, થઈ ગયું, કલ્યાણનું બીજબળ થઈ ગયું. ત્યાં કેટલાયને બીજબળ ને કેટલાય કલ્યાણના મોક્ષના માર્ગે ચાલી જાય આગળ. હતું ખેતર પણ મોટાનો પગ પડ્યો, વાતાવરણ જુદું થઈ ગયું, બીજબળ થવા લાગ્યું પગલા પડતાની સાથે.
જે જગ્યાએ ભગવાનને મોટાને એક ચોર પણ જે જગ્યાએ બેઠો હોય છે ત્યાં પોતાના બધા એ નિશાનીઓ છોડીને જાય છે. કૂતરો 48 કલાક સુધી ગોતી નાખે એક ચોરનું પગલું ક્યું. એક ચોરના પગલામાં તાકાત હોય તો મોટા પુરુષના પગલામાં ઓછી તાકાત હોય. કેટલી તાકાત હોય! એ કરોડો યુગો સુધી અનંત જીવોના કલ્યાણ કરે. શ્રીજી મહારાજે એ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. એટલે રામાનંદ સ્વામી જ્યાં સ્નાન કરતા ને ત્યાં જઈને મહારાજ એ ઘાટ ગોતી નાતા, એમ જ બતાવે છે. એટલે ભગવાનને ભગવાનના સત્પુરુષનો વિષય એ બુદ્ધિનો નથી. હા, બુદ્ધિનો છે ક્યાં સુધી? એકવાર ઓળખવા પૂરતું. એકવાર ઓળખી લીધા આ ભગવાન, આ ભગવાનના સંત કલ્યાણકારી છે, આટલું ઓળખાઈ ગયું, આપણા જીવમાં હા પડી ગઈ, આપણા જીવમાં હા પડી ગઈ, ખાતા પીતા જોતા જનાશે આશય એના અંતરનો એ આપણને દેખાઈ ગયો, હા પડી ગઈ. હવે બુદ્ધિને પાછળ મૂકી દો. હવે આત્માને ભગવાનને ભગવાનના સાધુ હારે ડહળ્યા કરો, બુદ્ધિને પાછળ ડહળ્યા કરો, તો કલ્યાણના માર્ગમાં ક્યારેય વિઘ્ન ન આવે એવી સ્વામીની આ કડી સમજાવે છે. આગળની કડીને બીજી કથા છે એ ફરીની સભાની અંદર આપણે લેશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.